આજની વાર્તા દયાળુ પૈગંબર. મહંમદ પૈગંબર પ્રતિદિન સવારે જ્યારે રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે એક અદેખા સ્વભાવવાળી સ્ત્રી હંમેશા તેના ઘરમાંથી પોતાના કચરા તેના પર નાખતી, પરંતુ પૈગંબર કોઈ પણ જાતનો વિરોધ દર્શાવ્યા વગર ત્યાંથી જતા રહેતા. તે સ્ત્રી ઘણા દિવસ સુધી આવું જ કરતી, પરંતુ પૈગંબર કંઈ જ બોલતા નહીં. એક દિવસ પૈગંબર તે સ્ત્રીના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દરરોજની જેમ તેના પર આજે કચરો પડ્યો નહીં. આથી તેમને ચિંતા થઈ. જે ઘરમાંથી તેના ઉપર દરરોજ કચરો ફેંકાતો હતો તે ઘરમાં તેઓ ગયા. તેમણે જોયું કે ઘરમાં સ્ત્રી એકલી હતી અને સૂતી હતી અને ખૂબ બીમાર હતી. તેઓ તરત જ ડૉક્ટરને બોલાવી લાવ્યા. પછી તે સ્ત્રીને બેઠી થવામાં મદદ કરી અને ડૉક્ટરને સારવાર કરવામાં પણ મદદ કરી. આમ પૈગંબરે સ્ત્રીને સાજી કરી. તે સ્ત્રી પૈગંબરના પગમાં પડી ગઈ અને રડતી રડતી ક્ષમા માગવા લાગી. તે સ્ત્રી દરરોજ તેનું અપમાન કરતી હતી, છતાં પૈગંબર સાહેબે તો તેના બદલામાં દયાભાવ જ દેખાડ્યો, જેના લીધે તે સ્ત્રીનું હૃદય પરિવર્તન થયું. તે સ્ત્રી પૈગંબરની ભક્ત બની ગઈ. મમતા સ્નેહની આ જ તો શક્તિ છે, તે કોઈ પણ વ્યક્તિને તમારા પરમ મિત્ર બનાવી શકે છે. તમે પણ બીજાને મદદ કરવાની નાની એવી તક પણ હંમેશા શોધતા રહેજો. જેમ જેમ તમે પ્રયત્ન કરશો તેમ તેમ આનંદ મેળવવાના આવા વધારે સુંદર અવસર પ્રાપ્ત કરતા રહેશો. આભાર.